विद्यार्थी मित्रों, हवे आपणे त्रिकोण विषय जोवानुं छे। त्रिकोण तो त्रिकोण तो त्रण असमरेख शिरोबिंदुओंथी त्रिकोणनी रचना थाय छे। केटला? त्रण असमरेख शिरोबिंदु जोड़वाथी त्रिकोण बने। असमरेख, असमरेख नो मतलब छे के एक सीधी रेखा मा न हो। असमरेख नो मतलब छे एक सीधी रेखा मा न हो। ने त्रण तमे शिरोबिंदु लो अने ने जोड़ी काढो तो त्रिकोण नी रचना थाय छे। એનો મતલબ એ ત્રણ શિરોબિંદુ જોઈએ, ત્રણ બિંદુઓ હોય પણ અસમરેખ, તો એનાથી ત્રિકોણની રચના થાય છે। હવે જોઈએ આપણે ત્રિકોણના પ્રકારો। તો ખૂણાના આધારે, તો ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર જોઈએ આપણે। તો પહેલો આવે લઘુકોણ, બીજો ગુરુકોણ અને ત્રીજો કાટકોણ ત્રિકોણ। તો લઘુકોણ ની વાત કરીએ તો ત્રણેય ખૂણા 90 અંશ કરતા નાના। ગુરુકોણ ત્રિકોણ એટલે એક ખૂણો 90 અંશ કરતા મોટો। એક જ ખૂણો જો 90 અંશ કરતા મોટો હોય તો બાકીના બંને ખૂણા છે એ 90 અંશ કરતા કેવા મળે? નાના જ મળવાના છે। કાટકોણ ત્રિકોણ તો એક ખૂણો 90 અંશ, એક ખૂણો કેટલા માપનો? તો 90 અંશના માપનો। આકૃતિ સામાન્ય રીતે જોઈએ તો લઘુકોણ ત્રિકોણ હોય તો આ એબીસીડી લઉં તો આ લઘુકોણ ત્રિકોણ છે। ગુરુકોણ ની વાત કરીએ તો અહીંયા લઉં પી ક્યુ આર, અહીંયા ખૂણો ક્યુ એ 90 અંશ કરતા મોટો છે। અને કાટકોણ ત્રિકોણ ની વાત કરીએ તો અહીંયા ખૂણો એક્સ વાય ઝેડ, તો આ વાય ખૂણો છે 90 અંશ નો છે। અહીંયા ત્રણેય ખૂણા ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી 90 અંશ કરતા નાના, જ્યારે અહીંયા ખૂણો ક્યુ 90 અંશ કરતા મોટો અને ખૂણો પી અને ખૂણો આર 90 અંશ કરતા નાના, જ્યારે આની અંદર ખૂણો વાય 90 અંશ, જ્યારે બાકીના ખૂણા એક્સ અને ખૂણો ઝેડ 90 અંશ કરતા નાના। બાજુઓના આધારે, બાજુઓના આધારે પ્રકાર, તો પહેલો જોઈએ એની અંદર સમબાજુ ત્રિકોણ, બીજો જોઈએ તો સમદ્રી બાજુ ત્રિકોણ અને ત્રીજો જોઈએ આપણે તો વિષમ બાજુ ત્રિકોણ। તો સમબાજુ ત્રિકોણ ત્રણેય બાજુ સમાન સરખી,
સમાંતરી બાજુ ત્રિકોણ નો જોઈએ તો બે બાજુ સમાન, અને જ્યારે વિષમ બાજુ ત્રિકોણ માં જોઈએ તો એક પણ બાજુ સમાન નહીં। સમબાજુ ત્રિકોણ ની આકૃતિ જોઈએ આપણે તો આ એ બી સી બધી બાજુઓ સમાન છે, બી બરાબર બી સી બરાબર એ સી થાય સમબાજુ ત્રિકોણ। સમદ્વિ બાજુ ત્રિકોણ માટે જોઈએ આપણે તો આ રીતે હું ચિહ્ન કરું છું, આમાં ચિહ્ન કર્યા તો બધી બાજુઓ સરખી બતાવે, આમાં આ બે બાજુઓ સરખી છે એ બી સી લવ એને તો એ બી બરાબર એ સી, બીજી બાજુઓ સરખી નથી એટલે એ બી નોટ ઇક્વલ ટુ બી સી અને એ સી પણ નોટ ઇક્વલ ટુ બી સી। વિષમ બાજુ બરાબર છે। હવે સમબાજુ ત્રિકોણ હોય તો ત્રણે બાજુઓ સરખી છે માટે બધા ખૂણા કેવા થાય સાઈન અંશ, એટલે આ ખૂણો પણ સાઈન, આ પણ સાઈન અને આ પણ સાઈન હશે બરાબર છે। એવું પણ બને સમજવી બાજુ ત્રિકોણ નો પણ પ્રકાર પડે કે સમજવી બાજુ કાટકોણ ત્રિકોણ પણ હોય, સમજવી બાજુ ખૂણા અને બાજુ બંનેના આધારનો ઉપયોગ કરી અને સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ એવો પણ હોય છે। સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ હોય તો આ ત્રિકોણ છે એ બી સી કાટખૂણો પણ છે અને એ બી અને એ સી બાજુ સરખી છે એટલે ખૂણો બી બરાબર 90 અંશ અને એ બી બરાબર બી સી। આમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એસી બાજુ છે કર્ણ છે અને કર્ણ છે માટે એ કદાપી આ બે બાજુઓ સાથે સમાન હોય નહીં, હંમેશા આની અંદર એસી ગ્રેટર ધેન એબી થાય અને એસી ગ્રેટર ધેન બીસી પણ, તો આ એક આપણ પ્રકાર થઈ શકે છે।